ડીસા સાઈડની ચંદ્રલોક સોસાયટીમાં મોડી રાત્રે આકાશી વીજળી પડતા 34 વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજતા બે માસૂમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં બે દિવસથી પલટો જોવા મળી રહ્યો છે. શનિવારે ભારે ઉકળાટ અને બફારા બાદ રવિવારે મોડી રાત્રે 2 વાગ્યાના સમયે ભારે ગાજવીજ સાથે અને કડાકા ભડાક સાથે વરસાદ તૂટી પડતા ડીસા સહિત ચંદ્રલોક સોસાયટીમાં રહેતા 34 વર્ષીય વિજાબેન નરેશભાઈ રબારે ઓશીના બાર બાથરૂમ જવા માટે નીકળ્યા હતા, જે દરમિયાન અચાનક જ કડાક સાથે વીજળી પડતા વિજાબેને બૂમાબૂમ કરી જાળી પકડી લેતા ફસડાયા હતા, જેથી તેમના પતિ સહિતનાઓએ તાત્કાલિક પંચાળી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જોકે ફરજપણા તબીબે વિજાબેનને મૃત જાહેર કર્યા હતા. વીજળી પડવાથી વિજાબેન રબાડીના દુઃખદ અવસાન થતાં ધરતી અને પિનલ નામની બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને બાળકીઓના આક્રોશ સમગ્ર વાતાવરણમાં શોકમય બની ગયું હતું. ગઈકાલ રાત્રે 2 થી 2:30 વાગે જ્યારે વીજળી અને વાવાઝોડું અને કાટકા સાથે એક આકસ્મિક વીજળી અમારા ભાઈ શ્રી નરેશભાઈની વાઇફ ઉપર સાથે લગભગ અંદાજિત 2:30 એટલે 2:30 વાગ્યા જેવી અચાનક એમના ઉપર પડતા તેનું ત્યાં ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે અને એમને પણ 2 નાની નાની દીકરીઓ છે. ભગવાન એમને સદગત વાહવા કરે અને એક એમના ઉપર જે આવનારી આફત છે એમને સહન કરવાની શક્તિ આપે. મૃતકની લાશ ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.